मेरा ब्रह्मा भाग ले वालों मन चाहता है। बेटे तो आमज बोली गई है शे। अ दादाजी थोड़ा काम में आता, ने फिया बच्चे बोलिया, इतने पक्त गुस्से थे गया बस बिजू का ही नहीं। अने बेटा तू तारा पप्पा ना प्रॉब्लम ने सॉल्यूशन लावानी हती शू थयो। चलो काले आवी जाओ ऑफिस पर फटाफट। अने हाँ आ वर्षे मेड़ावड़ानी तैयारी में तारे तारा पप्पा नी पड़खे उभा रहेवानुं छे। ठीक है पप्पा। आकू आकू अरे रिद्धि सिद्धि तुमने खबर छे आज शू थयो? शू थयो? फियाए खाली लग्नना मेळावड़ामां भाग लेवानी वात करी। क्या तो दादाजी ब्लास्ट जे गुस्से थया छे बाप रे। ओ आपणा एल्डर्स ना छे ने बे ज काम होय, गुस्से थऊ अने सलाह आपे। एवुं नहीं यार रिद्धि, या बिचारा बहु हर्ट थया छे, एमणे तो एम ज केज्युअली वात करी हती। पण वात छे नी मेरेज नी ज ने। जनरली स्पीकिंग मने ए नथी समझातो कि बधा मैरिज ने आटलो इम्पोर्टेंस केम आपता होय छे। अरे लाइफ नो सवाल छे, इम्पोर्टेंस तो होय ज ने। एग्री सिद्धि, पण बधु छे ने निमित्त ज होय छे, भगवाने बधु गोठवी राख्यो होय छे। अरे जो आपणी साथे स्कूल मां पेली परिता हती ने, हा हा 22 વર્ષે પરણી ગઈ અને પેલી બંસરી લવ મેરેજ કરીને સેટલ થઈ ગઈ। ઇવન મારી સાથે અમદાવાદમાં જે ઇવેન્ટ મેનેજમેન્ટનો કોર્સ કરે છે ને, એમાંથી બે તો પરણી ગઈ અને એક ના એન્ગેજમેન્ટ થઈ ગયા, એટલે મેરેજ તો આમ ચપટીમાં થઈ જાય। એમાં આટલું બધું કોમ્પ્લિકેશન્સ ના ઊભું કરવાનું હોય? ના ઈચ્છા, મેરેજની જરૂર જ નથી। પેરેન્ટ્સ ને કહી દેવાનું કે છોકરાઓ ના શોધે, લિવિંગમાં રહેવાનું, મજાની લાઈફ, કોઈ ટેન્શન જ નહીં। એ રિદ્ધિ, લિવિંગ એટલે ડબલ ટેન્શન હા? એન્ડ યુ નો મેરેજ ઇઝ બેસ્ટ, ઇટ્સ ધ લોંગ લિવ ટ્રેડિશન ઇન ઇન્ડિયન સોસાયટી। એટલે 21 વર્ષે મેરેજ થઈ જાય ને, એટલે બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। ખરી છો તમે બે તો, સોલ્યુશન આપવાને બદલે વધારે કન્ફ્યુઝ કરી દો છો। એનીવેઝ લિવ ઇટ, જરા ફિયાને મળીને આવું, તારી બહુ હર્ટ થઈ છે। સાર બાય 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 ફિયા, ઈચ્છા તમારો મૂડ ચેન્જ કરવા આવી રહી છે। હા મુનિ, આ ભગા મારા સાથે બધી ચોકટ થઈ ગઈ છે, તમે એમને બધી વિગત મોકલી આપો। અને સાંભળો, આપણી નવી વ્યવસ્થા વિશેની દરેકે દરેક માહિતી અમને વિગતવાર સમજાવજો હા। હા ભૂલ ના થાય, અને ક્યાંય અટકો તો પછી મને કહેજો। ओम नमः शिवाय। જે કઈ થયું એને લઈને મનમાં ચિંતા છે ને તમને? જો તમે ભલે ને મો પર ના દેખાવા દો, પણ બહેનને લઈને ભાઈનો જીવ વળે જ, એટલું તો હું સમજી શકું છું। હા પાર્વતી, સરસ્વતીના મનની વાત હું સમજું છું, પણ હવે સમય નીકળી ગયો છે। હું સમજી શકું છું, પણ એ ભૂલનું પુનરાવર્તન આપણે ઈચ્છામાં નહીં થવા દઈએ। હા હું શું કહું છું તમને, ચાલો ને આપણે ઈચ્છા માટે છોકરા જોવાના શરૂ કરીએ। દીકરીને આટલી બધી છૂટ ના હોય। હા અરે લગ્ન મંડપમાં મારી સાથે આવે તો બધું જ આમ ધ્યાનથી જોયા કરે, અને 9 વર્ષની જિજ્ઞાસા અને કુતૂહલ ભરેલી આંખોમાં 900 સવાલ હતા। આજે પણ એ કુતૂહલ છે પાર્વતી,
અને એની સાથેની આસ્થા પણ છે। જ્યાં સુધી આપણી દીકરીમાં આપણી લગ્ન વ્યવસ્થા પ્રત્યેની આસ્થા અને કુતૂહલ જીવતા છે ને, ત્યાં સુધી આપણે ડરવાની કોઈ જરૂર નથી। સરસ્વતી ના લગ્ન ન થવા પાછળના જે કારણો જવાબદાર હતા એ તો તને ખબર છે ને। ચલ છોડે બધી વાત, અને તને એમ લાગી રહ્યું છે ને કે હું ઈચ્છાને વધારે પડતી છૂટ આપી રહ્યો છું, તો પાર્વતી જ્યાં વિશ્વાસ અને લાયકાત હોય ને ત્યાં છૂટ અપાય। પણ તોય દીકરીની ઉંમર તો થઈને લગ્નની, એની ચિંતા મને છે પાર્વતી, એટલે જ મેં નક્કી કર્યું છે। તારો રાજીપો વધે ને એવી વાત છે, રસ્તો નીકળશે, જોતી જા। અવાજ મોટો થશે કીધું ને એટલે સાંભળી લે, ભરોસો તોડ્યો ને મારો તો તાર હાડકા ને આબરૂ તોડતા મને વાર નહી લાગ્યો। બે દિવસ, છેલ્લા બે દિવસ આપું છું તને, યાદ રાખજો, સમજો? બેસવાની ઉંમર ઈચ્છા ની, આટલું સમજાય ને તોય અમે પાડ માંડશું। એક સ્વિચ પાડીએ એટલે અંધારું ગાયબ, અંધારું અજવાળું, અંધારું અજવાળું। દુનિયામાં દરેક વાત આટલી સહેલી નથી હોતી। અરે મારી ફિયા, થોડું શાંતિથી વિચારીએ ને તો એટલી અઘરી પણ નથી હોતી। ઈચ્છા, મારું મગજ અત્યારે ફાટે છે, તું પ્લીઝ અહીંયાથી જતી રહે। પાણી પી લે, તારું મગજ શાંત થઈ જશે। ઈચ્છા પ્લીઝ પ્લીઝ, એ જ તો કહું છું, પાણી પી લે ને। Yeah।